નમસ્કાર દર્શક મિત્રો, આપ અહીં રહ્યા છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજ રોજ રેડક્રોસ ઇન્ડિયન સોસાયટી અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કાર ભારતી સ્કૂલની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર લગભગ ત્યાં સુધી 200 શિક્ષકોએ તેમજ રેડક્રોસ ઇન્ડિયન સોસાયટીના સભ્યોએ ટ્રેનિંગ લીધી હતી, જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ હતી. ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાની અંદર આવતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની આજુબાજુના વર્તુળની અંદર સંકળાયેલી કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ફર્સ્ટ એઇડ સુવિધા આપવાની હોય અથવા તો બંધ પડેલું હૃદય વળી પાછું ચાલુ કઈ રીતે કરી શકાય એની સંપૂર્ણ જાણકારી આપવા માટેનો આજે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સનું આયોજન સંસ્કાર ભારતી સ્કૂલની અંદર કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ અધિકારી ડૉક્ટર શ્રી રાજેશ્રીબેન ટંડેલની સાથે ડૉક્ટર પિયુષભાઈ વૈદ્ય, ડૉક્ટર દીપ્તિબેન દેસાઈ, ડૉક્ટર અતુલભાઈ દેસાઈ સાથે જ રેટ્રો સોસાયટીના જે કંઈ પણ સંકળાયેલા સભ્યો તેમજ સંસ્કાર ભારતી શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ ની સાથે સાથે મહત્વપૂર્ણ રીતે શિક્ષક જોડાયેલા છે, માટે શિક્ષકોને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઈપણ કટોકટીના સમયે શિક્ષકો દ્વારા બાળકોને કોઈપણ પ્રકારની અવગત ના પડે અને એમને ફર્સ્ટ એઇડ મળી રહે, તેમજ ન કરે નારાયણ પણ કોઈકનું હૃદય બંધ પડી ગયું હોય તો એ બંધ પડેલા હૃદયને કઈ રીતે પાછું ચાલુ કરી શકાય એ વસ્તુને ધ્યાનમાં રાખી આજરોજ આ પ્રકારની એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન વિવિધ પ્રકારના પ્રેક્ટિકલો દ્વારા એમને શિક્ષણ આપવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રસંગે ડૉક્ટર અતુલભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. ડૉક્ટર અતુલ દેસાઈ, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી અને યુથ રેડક્રોસ કમિટી ચેરમેન ગુજરાત સ્ટેટ અમદાવાદ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી તથા જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી આજરોજ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શિક્ષકો માટે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ, એટલે કે જ્યારે ઇન્જરી થાય ત્યારે ઘાયલ વ્યક્તિને કઈ રીતે ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં શિફ્ટ કરવો તેની ટેકનિક, અને હાર્ટ બંધ પડી જાય તો કઈ રીતે તેમને રિવાઈવ કરવા તે માટેની ટેકનિક, પ્રેક્ટિકલ જ્ઞાન આજે રોજ આપવામાં આવ્યું હતું. અને તે માટે નવસારીના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર પિયુષભાઈ વૈદ અને જાણીતા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર દીપ્તિબેન દેસાઈ હાજર રહ્યા હતા અને તેમને આ ટ્રેનિંગ આપી હતી. આ પ્રોગ્રામમાં લગભગ 200થી વધારે શિક્ષકો, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર રાજેશ્રીબેનની અપીલને લઈને હાજર રહ્યા હતા અને તેમને ખૂબ જ રસપૂર્વક આમાં ભાગ લીધો હતો. અને તેમના માટે રેડક્રોસ નવસારી તરફથી મેં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે એમને જરૂર હોય ત્યારે તેમને 5-7 સ્કૂલો તાલુકામાં ભેગી થાય અને બધા જ શિક્ષકો, પ્રિન્સિપાલ, એડમિન સ્ટાફ તથા ટ્રસ્ટીઓ એમના માટે એક વર્કશોપ ગોઠવે અને એ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા તેમને ત્યાં આગળ સ્થળ પર આવી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશે કે જેથી કરીને એ લોકો બીજા બધા દરેકે દરેક બાળકો અને તેમના પેરેન્ટ્સ સાથે પેરેન્ટ્સને પણ આ ટ્રેનિંગ સાચી રીતે હેન્ડઝ ઓન ટ્રેનિંગ આપી શકે. તો એ રીતે કરે તો સમાજમાં સમગ્ર દરેકે દરેક વ્યક્તિને આપણે આ ટ્રેનિંગ પહોંચાડી શકીએ. તદુપરાંત આ ગોલ્ડન જ્યુબિલી યર છે નવસારી રેડક્રોસનું, તો એ દરમિયાન દરેકે દરેક શાળાના દરેક વિદ્યાર્થીઓ જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિઓમાં જોડાય તેવી પણ અપીલ કરી છે. અને આ જુનિયર રેડક્રોસમાં આપણે સંવેદનશીલ નાગરિક બને એ રીતનું ચારિત્ર્ય ઘડતર કરવાની પ્રવૃત્તિઓ કરીએ છે અને એના માટેનો બહુ હકારાત્મક પ્રતિભાવ શિક્ષકો તરફથી મળ્યો હતો. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર શ્રી રાજેશ્રીબેન ટંડેલ આ વિશે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી અને રેડક્રોસ નવસારી આયોજિત આજે શિક્ષકો માટે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક ટ્રેનિંગ સેશનનું આયોજન કર્યું છે. શાળાની અંદર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની શાખા દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ થતી હોય અને સાથે એટલે એના એક ભાગરૂપે પણ આજે એક ટ્રેનિંગ છે કે જેથી આ શિક્ષકો અહીંથી ટ્રેનિંગ લઈને
ત્યાં પોતાના બીજા કલીગ્સ અને 11-12ના વિદ્યાર્થીઓને સદર બાબતે તાલીમ આપી શકે. હાલની આ એક એવી જરૂરિયાત પણ છે કે જ્યારે કોઈ પણ ઘટના બને છે કે કંઈ પણ કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ કલીગને પણ કંઈક થાય તો ત્યારે સૌ પ્રથમ તો ફર્સ્ટ એડ ત્યાં કરી શકાય. એટલે ફર્સ્ટ એડનો મતલબ હાલમાં હવે તો એટેક આવે ત્યારે પણ છે, કોઈ પણ બીજી એવું કંઈક કોઈ વિદ્યાર્થી બેભાન થઈ ગયું, આ કોઈ પણ એવી કંઈ ઘટના થઈ તો ત્યારે એને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ તો એની એક ટ્રેનિંગનો આજે એક આયોજન કર્યું છે. એટલે અહીંથી શિક્ષકો લઈ જશે અને ત્યાં વિદ્યાર્થીઓને પણ ટ્રેન કરશે. તો આવો એક પ્રયાસ રેડક્રોસ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આજ કરવામાં આવ્યો છે. અને આજે આ તમામ મુદ્દાઓને લઈને કેટલાક ડોક્ટરો અને રેડક્રોસની સમગ્ર ટીમ દ્વારા આખો દિવસ આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557. આ પ્રમાણે આજરોજ સંસ્કાર ભારતી સ્કૂલની અંદર શિક્ષકોને ફર્સ્ટ એડની ટ્રેનિંગ આપવામાં આવી હતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી કરીને શાળામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની આજુબાજુ સંકળાયેલા વ્યક્તિઓને કોઈપણ પ્રકારની કટોકટીના સમયે કોઈપણ પ્રકારની મેડિકલ સુવિધાની જરૂર પડતી હોય તો પ્રાથમિક ધોરણે ફર્સ્ટ એડ આપીને ત્યાર પછીથી જે તે નજીકના હોસ્પિટલ અથવા તો સંસ્થામાં લઈ જવા માટેની કાર્યવાહી કરી શકાય અને સરળતાથી એ પાર પાડી શકાય એ ભાવનાથી આજરોજ આ પ્રકારના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.